વિશ્વના સાત શક્તિશાળી દેશોની સમિટમાં ભાગ લેવા ભારતને વિશેષ આમંત્રણ મળેલું છે. બેઠકના પહેલા દિવસે પીએમ મોદી અને અમેરિકન પ્રમુખ જો બાઇડનની દોસ્તી જોવા મળી હતી. પીએમ મોદીને જોઈ અને જો બાઇડન તેમને મળવા દોડતા આવી પહોંચ્યા હતા. પીએમ મોદી આ સંમેલન માટે 21 મે સુધી જાપાન રોકાવાના છે. એ પછી અન્ય એક વૈશ્વિક સંમેલનમાં ભાગ લેવા માટે તેઓ પાપુઆ ન્યૂ ગિની જવાના છે. જાપાનના વડાપ્રધાન તેમજ તેમના પત્નીએ પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે રશિયા યુક્રેન સંઘર્ષ માત્ર વાતચીત અને રાજદ્વારી દ્વારા ઉકેલી શકાય અને ભારત કોઈ પણ શાંતિ પ્રયાસોમાં યોગદાન આપવા તૈયાર છે. મહત્વનું છે કે ભારતે બંને દેશોને યુદ્ધ બંધ કરવાની અપીલ કરી છે. સંયુક્ત રાષ્ટ્રમાં રશિયા વિરુદ્ધ લેવાયેલા ઠરાવ પર મતદાનનો બહિષ્કાર પણ કર્યો છે. સાથે જ તેમણે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને યુદ્ધ રોકવા કંઈ પણ કરી ચૂકવાનો વિશ્વાસ પણ આપ્યો. મહત્વનું છે કે ભારતે યુક્રેનને લઈ તટસ્થ વલણ જાળવી રાખ્યું છે. ક્વોડ મીટિંગને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ઓસ્ટ્રેલિયાએ સિડનીમાં યોજાનારી ક્વોડ મીટિંગ રદ કરી દીધી છે. વાત જાણે એમ છે કે અમેરિકા હાલ રાજકીય અને આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. અમેરિકામાં પણ દેવું સંકટ વધી રહ્યું છે અને તેના પર ડિફોલ્ટનું જોખમ તોળાઈ રહ્યું છે, જેને લઈ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન ક્વાડ સમિટમાં ભાગ નહીં લેવાનો નિર્ણય કર્યા બાદ હવે ઓસ્ટ્રેલિયાએ સિડનીમાં યોજાનારી ક્વોડ મીટિંગ રદ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે સિડનીમાં આગામી દિવસોમાં યોજાનારી ક્વોડ મીટિંગમાં ભારત, ઓસ્ટ્રેલિયા, જાપાન અને અમેરિકા ભાગ લેવાના હતા. આ તરફ હવે અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડેને કહ્યું છે કે જાપાનમાં યોજાનારી G7 સમિટમાં ભાગ લેશે. આ પછી તેઓ ક્વોડ સમિટમાં ભાગ લેવા જશે નહીં, તેના બદલે તે વોશિંગ્ટન પરત ફરશે. બાઇડેને પાપુઆ ન્યૂગિનીનો પ્રવાસ પણ રદ કર્યો છે. જો કે પાપુઆ ગયા હોય તો તે ટાપુ રાષ્ટ્રપતિની મુલાકાત લેનારા પ્રથમ US પ્રમુખ હોત. જણાવી દઈએ કે ક્વોડ સમિટીએ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ મિટિંગમાં એશિયા પેસેફિક ક્ષેત્રમાં ચીનની સાથે વ્યવહાર કરવાની રણનીતિ બનાવવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હિરોશિમામાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને યુદ્ધ રોકવા માટે પોતાનાથી બનતું કરી છૂટવાનો વિશ્વાસ આપ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ શનિવારે હિરોશિમામાં મુલાકાત કરી હતી. બંને નેતાઓની યુદ્ધ વચ્ચે આ પ્રથમ રૂબરૂ મુલાકાત છે. પીએમ મોદીએ કહ્યું કે યુક્રેન યુદ્ધ વિશ્વ માટે એક મોટો મુદ્દો છે. આ યુદ્ધની અસર આખી દુનિયા પર છે. હું તેને અર્થતંત્ર કે રાજકારણનો મુદ્દો નથી માનતો, પરંતુ મારા માટે તે માનવાનો મુદ્દો છે. ભારત અને હું યુદ્ધને રોકવા જે થઈ શકે તે કરીશું. તમે બધા કરતાં વધુ જાણો છો કે યુદ્ધની પીડા શું છે. આ બેઠકમાં વિદેશમંત્રી એસ જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ હાજર હતા. ઉલ્લેખનીય છે કે રશિયાની સાથે યુદ્ધ શરૂ થયા બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ વડાપ્રધાન મોદીને ઘણી વખત ફોન કરી આ યુદ્ધ રોકવા માટે દરમિયાનગીરી કરવા માટે અપીલ પણ કરી હતી. બંને નેતાઓની મુલાકાત એવા સમય થઈ છે જ્યારે યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. और निजी रूप से मैं स्वयं हमसे जो कुछ भी हो सकता है हम अवश्य करेंगे. ग्लोबल लीडर अप्रूवल रेटिंग में भारत ना वड़ा प्रधान नरेंद्र मोदी फरी नंबर 1 पर छे. આ રેટિંગમાં પીએમ નરેન્દ્ર મોદી 78% રેટિંગ મેળવી અને ટોપનું સ્થાન હાંસલ કર્યું છે. દુનિયાના શક્તિશાળી 22 નેતાઓના અપ્રુવલ રેટિંગના આ આંકડા છે. રેટિંગ 22 દેશોમાં કરાવાયેલા વોટિંગ પર આધારિત છે. મોર્નિંગ કન્સલ્ટ નામની સંસ્થા રેટિંગ જાહેર કરે છે. જો બાઇડનના 42% રેટિંગની સાથે 5મા નંબરે તો સ્વિટ્ઝરલેન્ડના રાષ્ટ્રપતિ એલેન બાસેટ અને મેક્સિકન રાષ્ટ્રપતિ એન્ડ્રેસ લોબેસ 62% રેટિંગની સાથે સંયુક્ત રીતે બીજા ક્રમે છે. ઓસ્ટ્રેલિયાના પીએમ એલ્બેનીઝ 53%ની સાથે ત્રીજા, ઇટલીના પીએમ જ્યોર્જિયા મેલોની 49% રેટિંગની સાથે ચોથા, બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇસ ડા સિલ્વા 49% રેટિંગની સાથે ચોથા અને કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો 39% રેટિંગની સાથે છઠ્ઠા ક્રમે છે. સ્પેનના રાષ્ટ્રપતિ પેડ્રો સાઇનિયેઝ 39% રેટિંગની સાથે સંયુક્ત રીતે છઠ્ઠા અને આયર્લેન્ડના પીએમ લિયો ફરાડકર 34% રેટિંગની સાથે 8મા ક્રમે છે. બ્રિટનના પીએમ ઋષિ સુનક 33% રેટિંગની સાથે 9મા ક્રમે છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન તથા જર્મનીના ચાન્સેલર એલાફ આ રેટિંગમાં બહુ પાછળ છે. કાશ્મીરમાં યોજાનારી G20 સમિટ માટે દોડધામ પણ કરનાર ચીન અને પાકિસ્તાનને ભારતે રોકડું પર ખાવી દીધું છે.
आगामी सप्ताह में योजनारी बैठक माटे तमाम तैयारियों ने आखिरी ओप अपाई रह्यो छे। त्यारे चीने विवादित जगह पर आ बैठक योजवानो होवानो आक्षेप करी समिटथी दूर रहेवानो निर्णय कर्यो छे। थोड़ा समय पहला पाकिस्ताने पण कश्मीर ने विवादित जगह गणावी अने आक्षेप कर्या हता, जो कि भारते सणसणतो जवाब आपी बन्ने पाड़ोशीओनी बोलती बंद करी दीधी छे। ભારતના વિદેશ મંત્રાલયે સ્પષ્ટ જણાવી દીધું છે કે વિદેશ મંત્રાલયે કહ્યું, અમે અમારા ક્ષેત્રમાં અમને ગમતી પ્રવૃત્તિ કરવા માટે સ્વતંત્ર છીએ, માટે કોઈએ તેમાં વિવાદ કરવાની જરૂર નથી। ઉલ્લેખનીય છે કે તુર્કીએ અને સાઉદ અરેબિયાએ આ બેઠક માટે હજુ પણ રજીસ્ટ્રેશન કરાવ્યું નથી। આ આક્ષેપોને ફગાવી ભારત 22-24 મે દરમિયાન G20 ટુરિઝમ વર્કિંગ ગ્રુપની બેઠકનું આયોજન કરશે। કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે બુધવારે કહ્યું હતું કે શ્રીનગરમાં G20 મીટિંગ જમ્મુ અને કાશ્મીર માટે તેની સાચી ક્ષમતા બતાવવાની એક શ્રેષ્ઠ તક છે। સિંહે વધુમાં કહ્યું કે શ્રીનગરમાં આ પ્રકારનું આંતરરાષ્ટ્રીય આયોજન દેશ અને દુનિયાને સકારાત્મક સંદેશ આપશે। કર્ણાટકમાં કોંગ્રેસની બહુમતીથી જીત થયા બાદ મુખ્યમંત્રી પદ માટે ચાલેલા સંઘર્ષના અંતે સિદ્ધારમૈયાએ આજે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા। આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ 8 નામોને મંજૂરી આપી છે, જેઓએ આજે મંત્રી તરીકે શપથ લીધા હતા। મંત્રીઓની યાદી સમુદાયો, પ્રદેશ, જૂથોના પ્રતિનિધિઓ, જૂના અને નવી પેઢીના ધારાસભ્યોને ધ્યાનમાં રાખી તૈયાર કરવામાં આવી છે। સિદ્ધાર્થમૈયા કુરુબા સમુદાયમાંથી આવે છે અને DK શિવકુમાર વોકલ લિંગા છે। આ સિવાય લિંગાયત, ખ્રિસ્તી, આદિવાસી, મુસ્લિમ, રેડ્ડી, દલિત તમામને પ્રથમ યાદીમાં પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે કર્ણાટકની નવી સરકારની પ્રથમ કેબિનેટ બેઠક યોજાશે, તેમાં અમારા 5 વચનોને કાયદો બનાવવામાં આવશે। રાહુલ ગાંધીએ કહ્યું કે અમે જે કહીએ છીએ તે કરીએ છીએ। મહત્વનું છે કે મહિલાઓ માટે મફત મુસાફરી, અનામતની મહત્તા મર્યાદા 50% વધારી અને 75% કરાશે। આ સિવાય જૂની શિક્ષણ નીતિ લાગુ કરવાના વાયદા હતા। કર્ણાટકમાં નવી સરકારનો શપથવિધિ સમારોહ પૂરો થયો, જોકે નાયબ મુખ્યમંત્રી DK શિવકુમારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની યાદ તાજી કરાવી દીધી। શપથ ગ્રહણ સમારોહ પછી સિદ્ધારમૈયા અને DK શિવકુમાર કર્ણાટક વિધાનસભા પહોંચ્યા। સિદ્ધારમૈયા આગળ ચાલી રહ્યા હતા, જ્યારે DK શિવકુમાર તેની પાછળ હતા। શિવકુમાર વિધાનસભાના પગથિયા પર પહોંચ્યા કે તરત જ તેમણે પ્રણામ કર્યા। આ પછી મીડિયાના કેમેરાની સામે વિજયની નિશાની બતાવતા તેઓ વિધાનસભા પરિસરમાં પ્રવેશ્યા। ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીએ વર્ષ 2014માં પહેલીવાર સંસદમાં માથું નમાવ્યું હતું। વર્ષ 2014માં વારાણસીથી ચૂંટાયા બાદ નરેન્દ્ર મોદી પહેલીવાર સંસદમાં પહોંચ્યા હતા। ભાજપના અનેક દિગ્ગજ નેતાઓએ તેમનું સ્વાગત કર્યું। PM મોદીએ લોકશાહીના મંદિરના પગથિયા પર માથું નમાવ્યું। PM મોદીની આ તસવીરની સોશિયલ મીડિયા પર વર્ષોથી ચર્ચા થઈ રહી હતી। આ ફોટો જોરદાર વાયરલ થયો હતો। આ જોઈને ઘણા લોકો ભાવુક પણ થઈ ગયા હતા। હવે આજે જ્યારે કર્ણાટકના ડેપ્યુટી CM DK શિવકુમાર વિધાનસભા પહોંચ્યા, તો તેઓ પણ PM મોદીની જેમ સીડી પર માથું નમાવતા જોવા મળ્યા હતા। કર્ણાટકમાં કોંગ્રેસની ભવ્ય જીત થઈ છે અને આજે નવી સરકારે શપથ પણ લીધા છે, ત્યારે કોંગ્રેસે પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીએ મતદારોનો આભાર માન્યો છે। કર્ણાટકમાં કોંગ્રેસની નવી સરકાર કાર્યરત થઈ ગઈ છે। CM તરીકે સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી તરીકે DK શિવકુમાર તેમજ મંત્રીઓએ પણ ચાર્જ સંભાળી લીધો છે। દરમિયાનમાં સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશમાં કર્ણાટકના લોકોનો આભાર માન્યો છે। તેમણે કહ્યું કે હું કર્ણાટકના મતદારોનો આભાર માનું છું કે તેમણે કોંગ્રેસને ઐતિહાસિક જીત અપાવી। તેમણે આ સાથે જ ભાજપ પર આડકતરા પ્રહારો પણ કર્યા હતા। તેમણે કહ્યું કે પ્રજાએ જે જનાધાર કોંગ્રેસને આપ્યો છે તે સરકાર વિરોધી વિચારધારાના લોકોને છે। આ જનાધાર ગરીબ વિરોધી સરકારના વિરોધીઓનો છે। આ ભાગલાવાદીઓનો મતદારોએ કરેલો તિરસ્કાર છે। ભ્રષ્ટાચારને હટાવવા માટેનો આ જનાધાર છે। તેમણે કહ્યું કે હું કર્ણાટકની જનતાને ખાતરી આપું છું કે કોંગ્રેસની સરકાર ચૂંટણી પહેલાં આપેલા વચનો પૂરા કરવા માટે કટિબદ્ધ રહેશે। તેમણે કહ્યું કે કર્ણાટકની સરકારની પહેલી કેબિનેટમાં જ કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરામાં આપેલા 5 વચનો અનુસાર મંજૂરી આપી દીધી છે, તે ગૌરવરૂપ નિર્ણય છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી પોતાના ગૃહ રાજ્ય ગુજરાતના 2 દિવસીય પ્રવાસે છે। તેમનું જામનગર એરફોર્સ ખાતે મહાનુભાવો દ્વારા ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું। કેન્દ્રીય મંત્રી અમિત શાહ 2 દિવસીય 20 અને 21 મે ગુજરાત પ્રવાસે છે। ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહે દ્વારકા જગત મંદિરમાં પૂજા અર્ચન કર્યા। કાર્યક્રમ દરમિયાન તેઓએ નેશનલ એકેડેમી ફોર કોસ્ટલ પોલીસની મુલાકાત લીધી હતી। દ્વારકાના મોચપ ગામની પણ મુલાકાત લીધી। ત્યાં તેમણે જણાવ્યું કે PM મોદીના શાસનમાં દેશની સીમાઓ સુરક્ષિત છે। 12,000 કરોડનું ડ્રગ્સ કેરળના દરિયા કિનારેથી ઝડપાયું હતું, પરંતુ હવે તટીય સુરક્ષામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે।
2018 માં પીએમએ નેશનલ કોસ્ટલ પોલીસ એકેડેમીને મંજૂરી આપી હતી. તટીય સુરક્ષાને સુનિશ્ચિત કરવાનું કામ આજે પીએમ મોદીની દીર્ઘદ્રષ્ટિમાં થઈ રહ્યું છે. મુંબઈમાં આતંકી હુમલા પછી દરિયાઈ સુરક્ષાની સીમા સઘન કરવામાં આવી છે. સેનાના માધ્યમથી દેશ સુરક્ષિત છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં અમિત શાહ 355 કરોડના કાર્યોનું લોકાર્પણ કરશે. નારણપુરા વિસ્તારમાં જિમ્નેશિયમ લાઇબ્રેરીનું લોકાર્પણ કરવાના છે. ગોતા અને સાયન્સ સિટીમાં 300 કરોડના LIG મકાનોના ગ્રોથ કરાશે. આરબીઆઈએ રૂપિયા 2000ની નોટ પાછી ખેંચી લેવાની જાહેરાત કરવામાં આવી હતી. આ સાથે જ નોટબંધીના દ્રશ્ય તાજા થયા હોય તેવો માહોલ સર્જાયો હતો. 2000ની નોટ વટાવવા લોકો પેટ્રોલ પંપ પર દોડ્યા. રાજકોટ પેટ્રોલ પંપમાં 2000ની ઢગલાબંધ નોટ આવી. ગઈકાલ સાંજથી અત્યાર સુધીમાં લાખો રૂપિયા આવ્યા. લોકો 2000ની નોટ લઈ અને પેટ્રોલ ડીઝલ પુરાવા આવ્યા. પેટ્રોલ પંપ, સોની બજારમાં ઠંડા પીણા, આઈસ્ક્રીમની દુકાનો, રૂપિયા 2000ની નોટ જ લોકોએ હટાવી છે. જોકે ક્યાંક તો તેનો સ્વીકાર થયો હતો, કોઈએ સ્વીકારવાની ના પાડી હતી. તો બીજી તરફ સુરતના પેટ્રોલ પંપ પર 2000ની નોટો સ્વીકારવામાં આવી રહી છે. જોકે લોકો 2000ની નોટ લઈ અને પેટ્રોલ ડીઝલ પુરાવવા માટે પણ લાંબી કતારો લાગી છે. જોકે જાહેરાત બાદથી તરત જ લોકો 2000ની નોટને લઈ અને આવ્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ લોકોમાં નોટબંધીની જેમ ભયનો માહોલ થઈ ગયો હતો. મહત્વનું છે કે 2000ની નોટ પાછી ખેંચાવવાને લઈ અને લોકોમાં કુતૂહલ સવારમાં જોવા મળ્યું હતું. જોકે સરકારે 2000ની નોટ જમા કરાવવા માટે 4 મહિના જેટલો સમય પણ આપ્યો છે. 1984માં દિલ્હીમાં થયેલી શીખ રમખાણોમાં સીબીઆઈએ કોંગ્રેસના નેતા જગદીશ ટાઇટલર સામે ચાર્જશીટ ફાઇલ કરી છે. સીબીઆઈએ સ્પેશિયલ કોર્ટ સમક્ષ દાખલ કરેલી તેમની ચાર્જશીટમાં જણાવ્યું હતું કે 1 નવેમ્બર 1984ના રોજ જગદીશ ટાઇટલરે પુલ બંગશ માર્કેટમાં લોકોને ઉશ્કેર્યા, જેને કારણે ગુરુદ્વારામાં આગ લગાવાઈ, તેમજ 3 શીખ ઠાકોરસિંહ, બાદલસિંહ અને ગુરુચરણસિંહની હત્યા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ ઘટના તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની હત્યાના એક દિવસ પછી, એટલે કે 1 નવેમ્બર 1984ના રોજ પુલ બંગશ વિસ્તારમાં થઈ હતી. એ ગુરુદ્વારામાં આગ લગાડવા બાદ 3 શીખોની હત્યા થઈ હતી. સીબીઆઈના સૂત્રોએ કહ્યું છે કે જગદીશ ટાઇટલરની સંડોવણીની ચાડી ખાતા નવા પુરાવાઓ સામે આવ્યા છે. તેમણે પુલ બંગશ વિસ્તારમાં ભીડને ઉશ્કેરી અને તેમની આ ઉશ્કેરણીને પગલે ગુરુદ્વારામાં આગ ઉપરાંત 3ની હત્યા કરવામાં આવી. સીબીઆઈએ વિશેષ અદાલતમાં દાખલ કરેલી ચાર્જશીટમાં ટાઇટલરની સામે આઈપીસીની કલમ 147, 109 અને 302 મુજબ દંગો ફેલાવવા, ઉશ્કેરણી ફેલાવવા અને હત્યાના આરોપ મૂક્યા છે. અદાલતે અંગે 2 જૂને સુનાવણી રાખવાનું ઠરાવ્યું છે. સીબીઆઈ અગાઉ આ કેસમાં 3 ક્લોઝર દાખલ કરી ચૂકી છે. પંજાબના 2 યુવકોને ઇન્ડોનેશિયામાં ફાંસીની સજા ફટકારાઈ છે. બંનેના પરિવારે ભારત સરકારને મદદ માટે ગુહાર લગાવી છે. સમગ્ર દેશમાં વિદેશમાં સ્થાયી કરાવવાના કે ભણાવવાના નામે મોકલવાનો દાવો કરતા બોગસ એજન્ટોને કારણે અનેક લોકો ફસાઈ જવાના કિસ્સાઓ વારંવાર પ્રકાશમાં આવે છે. પંજાબના આ બંને યુવકો આવા જ બોગસ એજન્ટના કારસ્તાનનો ભોગ બન્યા હોવાનું કહેવાય છે. અમૃતસર નજીકના ગામના 2 યુવકોને એક એજન્ટે 35-35 લાખ રૂપિયામાં પહેલા ઇન્ડોનેશિયા અને બાદમાં અમેરિકા મોકલી સેટલ કરાવી આપવાનો વાયદો કર્યો હતો. આ બંને યુવકો ઇન્ડોનેશિયા ગયા ત્યારે તેમને ભારતીય એજન્ટે બંધક બનાવીને પૈસાની માંગણી કરવા માંડી હતી. હવે ઇન્ડોનેશિયાની પોલીસે આ બંનેને ભારતીય એજન્ટના મર્ડરના આરોપમાં એરપોર્ટ પરથી પકડ્યા છે. ઇન્ડોનેશિયાની કોર્ટે હવે તેમને ફાંસીની સજા ફટકારતા જ ગામમાં ભારે ચિંતાનું મોજું પ્રસરી ગયું છે અને યુવકના પરિવારજનો રડી રહ્યા છે. યુવકોના માતા પિતાએ આ માટે એજન્ટોને જવાબદાર ઠેરવ્યા છે અને તેઓ નિર્દોષ હોવાનું જણાવ્યું છે. બીજી બાજુ ભાજપના નેતા મનજિંદરસિંહ સિરસાએ બંને યુવકો નિર્દોષ હોવાનું કહીને કે ભારતીય સરકારે દાખલ કરીને ઇન્ડોનેશિયાની સરકારને અપીલ કરવી જોઈએ. આંદામાન નિકોબારમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. દર વર્ષ કરતાં 2-3 દિવસ ચોમાસું મોડું બેઠો છે, જેના કારણે આ વર્ષે દેશમાં ચોમાસું મોડા બેસવાના અણસાર છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આ વર્ષે દેશમાં ચોમાસું મોડું પહોંચવાની ધારણા છે. આંદામાન નિકોબાર ટાપુમાં ચોમાસાની શરૂઆત થતાં હવામાન વિભાગની આ આગાહી પણ સાચી સાબિત થતી જોવા મળી રહી છે. ચોમાસું 16-17 મે સુધીમાં આંદામાન નિકોબાર પહોંચે છે, જે આ વખતે 19 મેના રોજ પહોંચ્યું છે, જેના કારણે કેરળમાં પણ ચોમાસાના આગમનના 3 દિવસનો વિલંબ થઈ શકે છે. ચોમાસું 1 જૂનને બદલે 4 જૂન સુધી કેરળ પહોંચી શકે છે. ચોમાસું આંદામાન નિકોબારથી શરૂ થાય છે. સૌપ્રથમ ચોમાસું 16-17 મે વચ્ચે આંદામાનમાં દસ્તક આપે છે. જોકે દેશમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું સક્રિય છે, જેના કારણે ચોમાસાની
ચોમાસાની શરૂઆત કેરળથી માનવામાં આવે છે। સામાન્ય રીતે ચોમાસુ 1 જૂન સુધીમાં કેરળ પહોંચતું હોય છે, પરંતુ હવામાન વિભાગની આગાહી અનુસાર તમામ રાજ્યોમાં 2-3 દિવસ ચોમાસુ વિલંબથી પહોંચી શકે છે। બાબા બાગેશ્વરને લઈ રાજકોટ કોંગ્રેસમાં જ બે ફાટા જોવા મળી રહ્યા છે। કોંગ્રેસના નેતા મહેશ રાજપૂતે કહ્યું કે ધીરેન્દ્ર શાસ્ત્રી ભાજપના બાબા છે, તો નેતા હેમાંગ વસાવડાએ કહ્યું કે ધીરેન્દ્ર શાસ્ત્રી ધર્મના પ્રચારક છે। બાબા બાગેશ્વરને લઈને રાજકોટ કોંગ્રેસમાં જ બે ફાટા જોવા મળ્યા છે। કોંગ્રેસ નેતા મહેશ રાજપૂતે કહ્યું કે ધીરેન્દ્ર શાસ્ત્રી ભાજપના બાબા છે, તો કોંગ્રેસ નેતા હેમાંગ વસાવડાએ કહ્યું કે ધીરેન્દ્ર શાસ્ત્રી ધર્મના પ્રચારક છે। જે ભાજપના હોલ્ડિંગો છે એમાં સ્પષ્ટ દેખાય છે કે ક્યાંય ભગવાન નથી, પણ અહીંયા ભાજપના નેતાઓના ફોટા અને બાબાના ફોટા છે। જે બાબા રાતોરાત 6 મહિનામાં મીડિયા પ્રેસમાં આવી ગયા, એટલે ક્યાંક ને ક્યાંક એને પ્રોજેક્ટ કરવામાં આવ્યા છે। ભાજપ પાસે હવે અત્યારે આવતી ચૂંટણીમાં 2024માં રામદેવ બાબા ચાલી શકે એમ નથી, એટલે નવા બાબા લઈ આવ્યા છે, આ મારું બહુ સ્પષ્ટ માનવાનું છે। જ્યાં સુધી પક્ષે કોઈ સત્તાવાર નિર્ણય કરીને જાહેરાત નથી કરી, ત્યાં લગી મારું મનીષભાઈનું કે અન્ય નેતાના નિવેદનને અંગત જ ગણવા જોઈએ। એક ફેરા પક્ષ નીતિ જાહેર કરે પછી એ નીતિને ફોલો કરવું બહુ જરૂરી છે। મણિશંકર અય્યર પણ આ દેશના વડાપ્રધાન માટે બોલી ચૂક્યા છે, તો એનો અંગત મત હતો, એમાં પક્ષની ક્યાં વાત આવે છે? આજે હું જે બોલું છું એ મારો અંગત મત છે। આખી દુનિયાને પાછળ છોડીને ભારતે નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે। ભારતમાં 100 કલાકમાં 100 કિલોમીટરનો રોડ તૈયાર થઈ ગયો છે, જે મામલામાં ભારતે ચીન, અમેરિકા અને જાપાનને પણ પાછળ છોડી દીધું છે। ગાઝિયાબાદ અલીગઢ એક્સપ્રેસ વે વચ્ચે નેશનલ હાઈવે 34 પર 15 મેના રોજ સવારે 10 વાગે આ રોડ બનાવવાનું કામ શરૂ થયું હતું, જે 19 મેના રોજ બપોરે 2 વાગે 100 કલાકમાં 112 કિલોમીટર પૂર્ણ થયું છે। કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ટ્વીટ કરી અને ટીમને અભિનંદન પાઠવ્યા હતા। આ રોડ બનાવવાનું કામ 15 મેના રોજ સવારે 10 વાગ્યાથી શરૂ કરવામાં આવ્યું હતું। 100 કલાકમાં 100 કિલોમીટર રોડ તૈયાર કરવાનો ટાર્ગેટ હતો। મજૂરો અને એન્જિનિયરોએ રોડ બનાવવા માટે 8-8 કલાકની શિફ્ટમાં કામ કર્યું હતું। 100 એન્જિનિયર, 250 મજૂરો એક શિફ્ટમાં કામ કરતા હતા। દર મિનિટે 3 મીટરથી વધુનો રોડ તૈયાર કરવામાં આવ્યો હતો। એન્જિનિયરની ટીમે આ ઉપલબ્ધિ હાંસલ કરતા ખુશી વ્યક્ત કરી હતી। રોડ બનાવવામાં સૌથી મોટો પડકાર રસ્તાની બીજી બાજુનો ટ્રાફિક હતો, જે સતત ધમધમતો રહેતો હતો, અને તેની વચ્ચે આ રોડની કામગીરી કરવામાં આવી હતી। વિશ્વના સૌથી શક્તિશાળી લોકશાહી દેશોના નેતાઓએ G7 પ્લેટફોર્મ પરથી ચીન અને ઉત્તર કોરિયાને કડક ચેતવણી આપી છે। પરમાણુ હથિયાર બનાવવાની રેસમાં દુનિયાને જોખમમાં મૂકે છે। યુક્રેનના રાષ્ટ્રપતિ વાલ્મિદિર ઝેલેન્સ્કી શનિવારે હિરોશિમામાં આગમન પહેલા વિશ્વના નેતાઓએ ચીન અને ઉત્તર કોરિયાને ચેતવણી આપી છે। વિશ્વના સૌથી શક્તિશાળી લોકશાહી દેશોના નેતાઓએ G7ના મંચ પરથી પરમાણુ હથિયાર બનાવવાની હોડમાં દુનિયાને ધમકી આપી રહેલા ચીન અને ઉત્તર કોરિયાને કડક ચેતવણી આપી છે। યુક્રેનના રાષ્ટ્રપતિ વાલ્મિદિર ઝેલેન્સ્કીના શનિવારે હિરોશિમામાં આગમન પહેલા વિશ્વના નેતાઓએ ચીન અને ઉત્તર કોરિયાને ચેતવણી આપી છે। G7 શિખર સંમેલનમાં એશિયાનું મુખ્ય કેન્દ્ર હતું। વિશ્વ નેતાઓએ યુક્રેન પરના આક્રમણ માટે રશિયાને સજા કરવા અને તેની સામેના પ્રતિબંધોને વધુ કડક બનાવવાની પણ હાકલ કરી છે। જાપાને પુષ્ટિ કરી છે કે ઝેલેન્સ્કીએ હિરોશિમામાં આવવાનું નક્કી કર્યું, કારણ કે મંત્રણામાં ભાગ લેવાની તેમની મજબૂત ઈચ્છા છે અને તે રશિયાની સામે તેમના દેશની સુરક્ષાને મજબૂત બનાવશે। ઝેલેન્સ્કીના હિરોશિમા આવવાના આ નિર્ણયની સાથે G7માં રશિયા યુક્રેન યુદ્ધને લઈને મોટી ચર્ચા અને નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે। યુકેના પૂર્વ પીએમ બોરિસ જોન્સન 8મી વખત પિતા બનશે। જોન્સનની ત્રીજી પત્ની બનશે માતા। જોન્સન પરિવારમાં ખુશીનો માહોલ। યુકેના ભૂતપૂર્વ વડાપ્રધાન બોરિસ જોન્સનની પત્ની કેરી જોન્સન શુક્રવારના રોજ ઇન્સ્ટાગ્રામ પર જાહેરાત કરી હતી કે ત્રીજા બાળકની માતા બનવા જઈ રહી છે। જો કે કેરી જોન્સન પૂર્વ પીએમ બોરિસ જોન્સનની ત્રીજી પત્ની છે। આ પહેલા બોરિસ જોન્સન અને તેની 2 પત્નીઓથી 5 બાળકો છે, એટલે કે આ રીતે બોરિસ જોન્સનના 8મી વખત પિતા બનવા જઈ રહ્યા છે। બોરિસ જોન્સનની ત્રીજી પત્નીએ ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર પોસ્ટ કરી, જેમાં તે પોતાના 2 બાળકોની સાથે ખુલ્લા મેદાનમાં ફરતી જોવા મળી રહી છે। કેરી જોન્સને ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર લખ્યું, નવા સભ્યના આવવામાં માત્ર થોડા અઠવાડિયા બાકી છે, હું છેલ્લા 8 મહિનાથી ખૂબ જ થાક અનુભવું છું, હું મુલાકાતીને મળવા માટે પણ આતુર છું। બ્રિટનના પૂર્વ પીએમ બોરિસ જોન્સને વર્ષ 2021માં મેમાં કેરી જોન્સનની સાથે લગ્ન કર્યા હતા, જો કે લગ્ન પહેલાં બંનેને એક બાળક પણ હતું, જેમાં 3 વર્ષનો પુત્ર વિલ્ફ અને 2 વર્ષની પુત્રી રૂમીનો સમાવેશ થાય છે।
વિલ્ફનો જન્મ એપ્રિલ 2020માં થયો હતો. રૂમીનો જન્મ ડિસેમ્બર 2021માં થયો હતો. બોરિસ જોન્સનનું આ આઠમું સંતાન છે, કારણ કે તેને તેની બીજી પત્ની મરીના વિલરથી ચાર બાળકો છે. પોમ્પિડો સેન્ટર પેરિસનું સૌથી પ્રખ્યાત પ્રવાસન સ્થળ છે, જેના આગામી 5 વર્ષ માટે દરવાજા બંધ કરવામાં આવશે. જાણો શું છે કારણ. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર બાંધકામ અને નવીનીકરણના કારણે તે 2025થી 2030 સુધી બંધ રહેશે. આપને જણાવી દઈએ કે ગયા વર્ષે પોમ્પિડો સેન્ટર જેવી અસાધારણ રચનાને જોવા માટે 30 લાખથી વધુ પ્રવાસીઓ આવ્યા હતા. તે સૌથી મોટા કલા પ્રદર્શનનું ઘર છે. 1,20,000થી વધુ કલાકૃતિઓ રાખવામાં આવી છે. કેન્દ્રને નવું બનાવવા અને તેની જાળવણી માટે નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. તેની કિંમત 260 મિલિયન યુરો થવાની ધારણા છે. આ મહિનાની શરૂઆતમાં ફ્રાન્સના સાંસ્કૃતિક મંત્રી અબ્દુલ મકલ દ્વારા તેનું અનાવરણ કરવામાં આવ્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે આ પ્રોજેક્ટ ચાલુ રહેશે. અગાઉ પ્રોજેક્ટ હેઠળ કેન્દ્રને બંધ કરવાની યોજના વર્ષ 2023માં જ શરૂ થવાની હતી, જોકે સમર ઓલિમ્પિકના કારણે તેમાં વિલંબ થયો હતો. આ ઓલિમ્પિક્સ વર્ષ 2024માં પેરિસમાં યોજાવા જઈ રહી છે. પોમ્પિડો સેન્ટરના પ્રમુખ લોરેન્ટ બેલોને CNNએ જણાવ્યું હતું કે નવીનીકરણનો ઉદ્દેશ સાંસ્કૃતિક, સામાજિક અને પર્યાવરણીય પડકારોને ધ્યાનમાં રાખી આગામી વર્ષમાં તેનું પુનઃ નિર્માણ કરવાનો છે.